અને એ પોરબંદરમાં નિવાસ કરતો, પરંતુ એને એક વ્રત લીધું અને એ અયાચક વ્રતના લીધે એના જીવનમાં ખૂબ દરિદ્રતા આવી. ભગવાન જ્યારે વિદ્યા અધ્યયન કરવા માટે પધાર્યા તો આ એકમાત્ર એમનો સખા થયો જેની સાથે એમની આત્મીયતા થઈ. પણ આગળ જતા જ્યારે ભગવાન પોતાના ઘરે જવા માટે નીકળ્યા, એ પોતાની નગરીમાં વયા ગયા અને એમને નિયમ લીધો કે હું મારા જ્ઞાનનો પ્રયોગ દ્રવ્યપાર્જન માટે નહીં કરું. અને એ વ્રતના લીધે જ્યારે મનુષ્ય કંઈક સત્ય વ્રત લે છે, સત સંકલ્પ લે છે, તો એની દ્રઢતા માટે, એની પરીક્ષાર્થ માટે ભગવાન કંઈ ના કંઈ કસોટી કરતા હોય છે. હવે એવી સ્થિતિ આવી, એવી દરિદ્રતા આવી, એક સમયનું હવે તો ભોજન પણ નથી ઘરમાં એવી એમની પરિસ્થિતિ. એમની પત્ની સુશીલા ખૂબ પતિ માટે આદર સન્માનની ભાવના અને ખૂબ સુશીલ સ્વભાવવાળી, ઘણી વખત એને કહ્યું કે આપના મિત્ર તો લક્ષ્મીપતિ છે, એક વખત તો એમના દર્શન કરી આવો. એમના દર્શન કરવાથી, એમને પાસે જવાથી કે આપણા જીવનમાં આવતી આ જે સમસ્યાઓ વિપત્તિ છે દૂર થઈ જાય. પણ સુદામાજી કહેતા કે ના, હું મારા મિત્ર પાસે ક્યારે કંઈ માંગું નહીં. ઘણી વખત કહ્યું પણ સુદામાજીએ ના પાડી. એક દિવસ સુશીલાજીએ એની પત્નીએ બ્રાહ્મણી અલગ અર્થથી કહ્યું, અલગ ભાવથી કહ્યું કે આપને એમ નથી થતું આપના મિત્ર અહીંયા રહે છે, આટલા વર્ષોથી આપ એમના મિત્ર છો, બાલ્યકાલમાં આનંદ કરતા, તો આપને ક્યારે એમના દર્શનની મળવાની ઈચ્છા નથી થતી? કેવો આપનો પ્રેમ? ને જ્યાં અલગ ભાવથી કહ્યું ત્યારે કે હા, આપની વાત સાચી છે કે હું દર્શન કરવાય નથી ગયો, મળવાય નથી ગયો. એની હવે મળવા જઈશ તો કે આજે જ જાઓ આપ મળવા માટે, આજે આપને ઈચ્છા થઈ છે, આજે જ મળવા જાઓ. સત વિચારો, સત સંકલ્પો જ્યારે હૃદયમાં આવે ને તત્કાલ એને પૂરા કરવા જોઈએ, નહીં તો પછી આપણા જીવનના જે કરેલા આપણા દુષ્કર્મો અપરાધો એ આપણને સત સંકલ્પ કરવા નથી દેતા. તમને વિચાર આવ્યો કે નહીં મારે ઠાકોરજી સેવ્ય કરાવવા છે, કરાવી જ લો, પછી વિચારો નહીં તો આવતીકાલે પાછો એ વિચાર નષ્ટ થઈ જશે. તમને વિચાર આવ્યો કે નહીં હું આજે બ્રહ્મ સંબંધ લઉં, તત્કાલ નિવેદન કરીને કરવું જોઈએ, નહીં તો આપણા કરેલા દુષ્કર્મો, આપણા અપરાધો એ આપણને સત સંકલ્પ કરવા નથી દેતા, સત્કર્મ કરવા નથી દેતા. કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્યારે મનુષ્ય ધ્યાન ધરવા બેસે છે તો એને 125,000 વીર પુરુષો અટકાવે છે. જ્યારે ભગવત દર્શન કરવા માટેની જીવની ઈચ્છા થાય છે ત્યારે 50,000 વીર પુરુષો એને રોકે છે. જ્યારે દાન કરવા માટે વ્યક્તિ પોતાનો જમણો હાથ આગળ વધારે છે ત્યારે 25,000 વીર પુરુષો એને રોકે છે, દાન કરવા નથી દેતા. જ્યારે જીવ વિચાર કરે કે ચલો ગંગાજીમાં હું સ્નાન કરીને આવું, તીર્થ કરીને આવું, 12,000 વીર પુરુષો એને અટકાવે છે, રોકે છે, એને જવા નથી દેતા. શાસ્ત્રો કહે છે એક વખત પાંડવો અને બધા મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા હતા, ભગવાન પણ ત્યાં બિરાજા હતા, સત્સંગ ચાલી રહ્યો હતો. ત્યાં આ જ વાત કરવામાં આવી કે ભાઈ કોઈ તીર્થયાત્રા કરવું હોય, ગંગાજીના દર્શન સ્નાન માટે જવું હોય તો 12,000 વીર પુરુષો એને રોકે છે. બોલો, ભીમસેન કહે કે પ્રભુ આ વાત મને સમજાતી નથી, કોઈને ગંગાજીમાં સ્નાન કરવું હોય તો કોણ એને અટકાવે? ભગવાન કહે, અરે ભૈયા, એ શાસ્ત્રો કી કહી ગઈ બાતેં, બ્રાહ્મણોએ કીધેલા વચન એ મિથ્યા વચન નથી, એ સ્વાર્થમાં આવીને નથી કીધું, એ સનાતન સત્ય છે. પ્રભુ હશે પણ મને, હું આ વાતથી સહેમત નથી, ચાલો હું જાઉં ગંગાજીના તટ ઉપર, જોઉં કોણ કોને રોકે. જા, હવે ઓલો ગંગાજીના તટ પર ગયો, હાથમાં ગદા લઈને ઉભો રહ્યો. 1 કલાક, 2 કલાક, 10 કલાક નીકળી ગયા, 12 કલાક નીકળી ગયા. હજારો લોકો આવ્યા, ગંગાજીમાં સ્નાન કર્યા, જતા જાય, આવતા જાય, જતા જાય. 12 કલાક નીકળી ગયા પછી પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, પ્રભુ મેં તો પહેલા જ કીધું હતું કે આ વાત સત્ય નથી, હું આટલા કલાક ત્યાં ઉભો રહ્યો, 12 કલાક કોઈએ કોઈને રોક્યા નથી. એમ
હા અચ્છા તો ચલ મને એક જવાબ આપ, તું કેટલા કલાક ઉભો રહ્યો ત્યાં? તો કે 12 કલાક. મને એમ કે 12 કલાક તું ઉભો રહ્યો, શું તે ગંગાજીમાં સ્નાન કર્યું? નહીં પ્રભુ, મેને નહીં કર્યા. સુતે એનું આચમન કર્યું? નહીં પ્રભુ, મેને નહીં કર્યા. ભગવાન મુસ્કુરાતે હુએ કહેને લગે, અરે ભીમસેન, તારા જેવો શક્તિશાળી મહાબલી 12 કલાક ગંગાજીના તટ પર ઉભો રહીને ગંગાજીનું આચમન સ્નાન ન કરી શક્યો, તો પછી સાધારણ જીવની ક્યાં વાત કરવાની? એટલે આ શાસ્ત્રોમાં કહેલા વચન એ સનાતન સત્ય છે. જ્યારે કંઈક આપણે સત્સંકલ્પ લઈએ, કથામાં જવું છે, પણ કંઈક ના કંઈક અડચણો આવરણો આવતા હોય છે. ભગવત ધામ યાત્રા કરવાનો વિચાર આવે, ક્યાંક એવા આવરણ આવી ગયા, કારણ કે આપણા કરેલા દુષ્કર્મો એ આપણને સત્કર્મ કરવા નથી દેતા, એ રોકે છે. આપણે અનિષ્ટતાઓ એ આપણને રોકે છે. એટલા માટે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ બધી જે જીવનની અનિષ્ટતાઓ છે કઈ રીતે દૂર થાય, કે ભગવદ્ ભગવાનનું સ્મરણ કરવાથી, ભગવદ્ લીલાનું ચિંતન કરવાથી, ભગવદ્ નામનું ઉચ્ચારણ કરવાથી. કારણ કે મંગલ રૂપ નિધાન સાંવરો, મંગલ રૂપ નિધાન, ભગવાન મંગલ સ્વરૂપ છે, એમનું નામ પણ મંગલ સ્વરૂપ છે, ને એમના નામનું સ્મરણ સતત કરતા રહેવાથી જીવનની આ બધી અનિષ્ટતાઓ અમંગલતાઓ દૂર થઈ જાય છે. ઓલી બ્રાહ્મણી કહે, આજે જ આપ પધારો, હવે વિચારો નહીં. હા, એટલે જ્યારે વૈષ્ણવો કંઈક સારો વિચાર આવે ને, તરત એને કરી લો. કેમ થશે, શું થશે, કે પછી ઠાકોરજી સેવા કરાવું, પછી કોણ સેવા કરશે, ક્યારેક બાધા આવશે, આમ આવશે, તેમ આવશે. અરે તું એ બધી ચિંતા છોડ ને, તું આગળ વધને. જો ભગવાનનું પ્રાગટ્ય છે ને કારાગ્રહમાં જ થાય. ક્યાં પ્રગટ થયા ભગવાન? કારાગ્રહમાં થયા કે નહીં? આપણું ઘર પણ એ કારાગ્રહ તો છે. કેટલા બધા બંધનોથી આપણે બધા બંધાયેલા છીએ. સેવા કરવાનો વિચાર આવે ત્યાં આપણે વિચારવા લાગી જઈએ, અરે પછી આમ જવું હશે તો શું કરીશું, આનું શું કરીશું, પછી આમ. કેટલા બધા આવરણો, કેટલા બધા બંધનોથી આપણે બધા બંધાયેલા છીએ, વિચારો આપ. પછી આ સમસ્યા આવશે, શું કરીશું, આમ શું કરીશું, તેમ શું કરીશું. આ ભગવાન કહે છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એક વખત તું તારા ઘરમાં ઠાકોરજી તો પધરા, તારું ઘર પણ કારાગ્રહ છે, અને એક વખત તારા ઘરમાં ઠાકોરજી પધારશે, આ બધા દ્વાર અપને આપ ખુલી જશે, બેડિયા અપને આપ ખુલ જાયંગી, વો ઉનપે વિશ્વાસ રખ. અને આપણે એમ વિચારીશું કે હજી થોડીક વ્યવસ્થા થઈ જાય પછી કરું, હજી થોડીક વ્યવસ્થા થઈ જાય પછી કરું, તો એ આપણે વ્યવસ્થા કરવા જશો ને તો ગડબડ જ થવાની છે. એના કરતા ઠાકોરજીની ઉપર સોંપી દો, ઈ વ્યવસ્થા કરશે. આપણે તો એનામાં વિશ્વાસ રાખો. અને પોતાના ઉપર લઈને એમ વિચારશો કે થોડીક હજી વ્યવસ્થા જમાઈ જાય, હા થોડી બન જાય, ફિર કરું, તો એ આપણી બધી વ્યવસ્થાઓ તો એ ક્યારે બનશે જ નહીં. ઠાકોરજીનો પ્રાગટ્ય કારાગ્રહમાં થયો, અને જ્યાં પ્રગટ થયા, પ્રગટ થતાની સાથે જ દ્વાર અપને આપ ખુલ ગયે, બેડિયા અપને આપ ખુલી. વો દ્વાર વો બેડિયા દિખાઈ તો દે રહી થી, હમારી બેડિયા તો ઇતની સૂક્ષ્મ હૈ કે દિખાઈ ભી નહીં દેતી હૈ. એક બાર તુમ અપને ઘર મેં પધરાઓ, જ્યારે કંઈક સત્સંકલ્પ થાય તરત એને પ્રગટ કરો, એ પ્રવૃત્ત થઈ જાવ એ કાર્ય કરવા માટે. હવે સુદામાજી પત્નીએ કહ્યું ને જવા માટે તૈયાર થયા, પણ કહેવા લાગ્યા, અરે કારણ કે કાયદો છે, એક ખાલી હાથ તો જવાય નહીં, સાંભળ્યું છે તો દ્વારકાધીશ છે, રાજા છે મોટો, તો એના પાસે જતા હોઈએ તો ખાલી હાથ થોડે જવાય. મિત્ર ગુરુ ઓર જ્યોતિષી ચોથા રાજ દરબાર, યદિ ઇન પર ગમન કરો તો લેકર કુછ ઉપહાર. હૈ અપન બે રાજ દરબાર મે મિત્ર કે પાસ જાય, ગુરુ કે સન્મુખ જાય, ઠાકોરજી કે સન્મુખ જાય, તો કુછ ના કુછ
ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ કંઈક ના કંઈક ઉપહાર, કંઈક ના કંઈક ભેટ આપણે લઈને જઈએ, ખાલી હાથે ન જઈએ. હા, એ નિયમ છે. કે તું હું શું લઈને જઉં? શું છે ઘરમાં? એ હું વ્યવસ્થા કરી દઉં. અને પાડોશમાં ગઈ ને ત્યાંથી પછી ચાર મોટી ચોખા ચાવલ લે કે આગે અને પોટલીમાં બાંધ્યું, એમને આપ્યું કે આ લઈ જાઓ. અને એ હવે એ પોટલી સાથે લઈને હાથમાં લાકડી લઈને સુદામાજી દ્વારકા જવા માટે નીકળ્યા. મન પ્રસન્ન છે કે ચાલો આજે મારી પત્નીના લીધે હું મારા કાનાના, હું મારા મિત્રના દર્શન કરવા માટે જઈ રહ્યો છું. મન પ્રસન્ન છે, આનંદિત છે. ચાલતા ચાલતા કૃષ્ણનું સ્મરણ કરતા જાય છે. અને હવે તો પાઠશાળામાં જે ભણતા હતા એ બધી લીલાઓ, એ બધી વાતો યાદ આવવા લાગી. ઓર મુસ્કુરાતે હુએ પ્રસન્ન હૃદય કે સાથ ભગવદ નામ કા સ્મરણ કરતે હુએ દ્વારકા જાને કે લિયે સુદામાજી નિકલે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા.
चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। जाते जाते मन में हरे कृष्ण रामा, जाते जाते मन में हरे कृष्ण रामा। चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। चले श्याम सुंदर से मिलने सुदामा, श्याम सुंदर से मिलने सुदामा। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा। चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा।